હું જિંદગીથી કંટાળી જઉં છું, ગમે તે કરીને આનો તો કોક ફેસલો કરવો જ પડશે. આ કોયલ ખરી ને અમુ આવતી નહીં, એનાથી અમુ હું કંટાળ્યો, કોક ના કોક કરવું પડશે. અને આ ખેમલા ઈવન નહીં હોત તો 10 વખત હું આ ખેમલા મારી હા હરી લઈ ગયો છું. તે ખેમલા હજી કોઈ કરી નહીં અને મને લાગે ખેમલાને હમણાંથી મારા રાખતો છે નહીં. અમે ખેમલો કશું કરવાનું નહીં, જેટલા વખત લઈ ગયો ને એટલા વખત બધું અવરું કરીને આવ્યો છે અને કશું કરે એવું નહીં. એની જિંદગીમાં હજી મને આ મારી ટોપી સીધી નહીં કરી તો કરશે હું, એટલે મારા ગમે તે કરીને કોક તો આઈડિયા મારવો પડશે કશી રીતે મારા હરખાઈ આવશે. ઓની ગમે તે કરીને આ કોયલને કારણ આનો ફેસલો મેળવો જ પડશે, ના હોય ને તો સૂટું લઈ જ લેવું છે અમુ. ત્યાં એના ઉપર હું સાપ મારી હે, મારી હાલત સમજતી નહીં એ રે. હું જાતે રોટલા કરી ખાઉં છું તો એનું બધું જોવાનું નહીં આવતું, નાનું તો સૂટું જ લઈ લેવું અને આ બધું કોઈ નહીં કરે. મને લાગે અરે કોમ ખરું ને કરે તો મારા કુટુંબ વાળા જ કરે. ગમે તે કરીને આજ ખોતો કાલ આનો ફેસલો પટાવી જ દેવું છે ગમે તે કરીને. હું મને છોઈ જવું નહીં, મારા કુટુંબમાં પાહન જ જવું પડશે અને એ મારો ભાઈ જીવનીયો ખરો ને એ જ કરશે. કોમ મારું એવો કંટાળ્યો હોય ને જિંદગીથી, આ નાદ દોજ્યા રોજ ના રોજ, આ નાદ દોજ્યા હરકીતી હોય ર ના તો પછી રાખવું તો નહીં જ, પછી ફેસલો લઈને જ મેળવો હ. અને મારા ભાઈને હું ગમે તે કહીને હાથ ઉપર લઈને દાદીને કહી જ દેવું હું. પાછું જીવનીયો ખરો ને આમ તો નહીં મોને, પણ મારે કહેવું છે તો મારા પાન ખરો ને 1 કરોડ રૂપિયા છે ને એ બધા આલી જ દેવા છે અને સૂટું લઈ લેવું છે. ભાઈ તો હું ઘી રહ્યા છે ને બા ગમે તે કરો ભાઈ, અમે કંટાળ્યો હું એ કંટાળ્યો તો હું શું કરું, નવો તો કાલથી આપણે એક મજૂરી આવી જા. બીજું તો હું કહું જે કરશો ને તમે જ કરશો, પણ હું કહું છું અમે પેલો ફેસલો લાવવાનું કરો, મારા વમ નામ સાંજો બેસી રહેવાનું. અમે ફેસલો તો અમે હું સાથે લાવું લે વાત કરું છું, એની વાત કરું છું. આજે સૂટું લઈ લેવાનું તો સૂટું લઈ લે અને જેટલા પૈસા માગે ને હું હાલવા તૈયાર છું, ગમે તે કરો પણ સૂટું લેવાની વાત કરો ત્યાં જઈને. અલે એ શરમ આવે છે કે નહીં તને? તમ શરમ એટલે આટલી ઉંમરે અમુ સૂટું લેવાનું હતું? અલે અમુ હું કરે સૂટું લઈને? તમ સૂટું લઈને હું કરે? બીજી લાવ્યો. શરમ આવી જો, શરમ તને વાત કરતા તારા ભાઈઓમાં. મને કરું હું જિંદગીથી કંટાળ્યો અમુ તને એની બહેરા તો શરમ નહીં આવતી હોય? અલે એનું શરમ નહીં આવતું એ તો આવશે, તું હું કહો ચિંતા કર. આ રીતે કોઈ સૂટું ના લઈ દેવાય અને કોઈ બીજી તારો ભાઈ ના લે? અમુ 70 વર્ષે ખબર હે કોઈ ના લે? જીવનભાઈ આ તો ખાલી મારો આઈડિયા છે, તમને ખબર નહીં પડતી. આ ગોબરિયો ખરો મારા હારો એ એક નંબરનો લાલચું છે પાછો, અને તમારે ત્યાં જવાનું છે અને પછી ત્યાં જઈને શું કહેવાનું ખબર? શું કહેવાનું? કે સુમભાઈ પાન ઘણા બધા રૂપિયા આવ્યા છે, તમે ખાલી એનું સૂટું આલી દો, તમારે જેટલા રૂપિયા લેવાય ને એટલા સુમભાઈ હાલવા તૈયાર છે. એટલા મારે ત્યાં જવાનું? અને મારા પણ પૈસા આવ્યા છે ને એવી ખબર પડશે ને, એટલે એના સૂટું નહીં આલી. સોરી છે ના સૂટું હાલ, પૈસા ઘણા છે એટલે. પણ સોમલા તારો હારો તો કોઈ કાઢી નાખેલો મળે છે? નહીં જવું બે ડફણો પેલા તો. અરે કાઢી નાખેલો છે એમાં તો લાલા ચાલવાની હતા ને. અરે ખર કંટાળી ગયો, ઘર સેમ કરીને ચલાવવા મોંઘવારીમાં એ જ ખબર પડતી નહીં. કોઈ ઘરમાં આવક રહી નહીં, નહીં ઘરમાં કોઈ નોકરી ધંધો મળતો, નહીં ગામમાં કોઈ મજૂરી આલતું. અમુક કરું તો કરું હું, અમુક કોકના પાંચથી વેચવા લાઈને કે ઉછીના લાઈને ઘર તો ચલાવવું પડશે કે છોકરોને બહેરોને પૂછે મારે થોડું ચાલતું છે. ખરેખર કંટાળી ગયો છું. અને આ શ્યામા કાકા પાછળ હું શેઠ જેટલું ગહોણું છું ઈવન હજી બોન નહીં. પોતાની 10 વીઘા જમીન છે પણ એમ નહીં કહેતા લે ખેમા હું ખર્ચો કરો અડધા ભાગ ભાઈ અને તું મને કમાઈને આલજે. પણ ના, આ માણસ તો મારા વિકટ આવે ને એટલે શિખર છ સુમંતર થઈ જાય છે ને, તે હપુ તો દેખાતો જ નહીં. 2 દાડાથી હોટલ વાટ જોઈ જોઈને બેઠો છું, ચા પી પીને જઉં છું બાકી. પણ હજી આ માણસ હોય કણ આવ્યો નહીં, કે મારી ખબર પૂછવા આવ્યો નહીં, કે કશો દેખાતો નહીં. શિખર છ બહાર નાહી ગયા છે કહું? આડી ટોપી કરીને તો હોય બેઠા છે, આજે તો દાડો અવડો ઉજો હોય એવું લાગે છે. જીવણિયા પાયણ પાછા બેહી જશે, મોનો ના મોનો દાડમાં કોક કાઢું તો સર. ના ના ચોમોકા કો મનના હારા મોણસ છે, ના પણ હોફળવા તો દે, જમ બેઠા છે હું વાતો કરીશ. ગમે તે થાય પણ તારા જવું તો પડશે જ. તે સોમલા હું જવાની ના નહીં પાડતો, પણ મારા હાલ થોડું કાઠું છે. ખબર પડે છે કાઠું છે, ખર્ચા પાકે બીવાની તું. પણ જો વાત ખર્ચા પાકે બીવાની કે ને અમુ ખરા મુ ખર્ચો હાલવા તૈયાર. લે તું તાર લે આ 5000 વાપરજે.
પણ ગમે તે કર, યો જઈને મારા હારણ કહેવાનું કે જેટલા પૈસા જોવે એટલા આલી દી, પણ સુંભાઈ નું સૂટું લેવાનું છે, આટલું ખાલી તારા જઈને કહેવાનું છે. એટલે સૂટું લેવાનું કે એક બાજ લાબાણ કે કોઈ સમજણ નહીં પડતી. સૂટું તો લેવાનું છે, અને પાછો ગોબળિયાન કહી દેજે કે વટકે સાત બીજી લાબવાની છે, પૈસા ખર્ચી ને લાબવાની છે, તું તારે એવું કહી દેજે. કશો વાંધો નહીં, હું તો જાઉં, મને હું વાંધો છે. સારું એટ તાર હું જાઉં હો. એટલે અત્યારે જવા? આ માતાને જ જવું પડશે. તારે હું વાંચું તો હમણાં 3 વાગે એસટી આવે છે, ઉપર નાખે પાછું. ના ના, પૈસા લે, સ્પેશિયલ સાધન કરીને જવું કહેતો હતો. સ્પેશિયલ સાધન કરીને જા. સારું એટ ને, બસ મારે તો બરોબર છે, નકર પછી સ્પેશિયલ સાધન કરીને જઉં છું. પણ આ તી કીધું એ બધું કઈ ના આવું. તારે કહી દેજે વટકે સાત, કહી દેજે કે સૂટું લેવાનું છે ને બીજી લાભવાની છે. કશો નહીં નહીં, વશો ખુલશી. હાર હાર, કશો વાંધો નહીં. સારું તાણ હું હેડ. અને જોજી વણ્યા, આ વાત ની કોઈને ખબર પડવી ના જોવ. કેમલાન ના ખબર પડવી જોવ, કાકા ગોમ ને કે પેલા કાર્ય સરપંચ ને એને ખબર પડવી ના જોવ. મેખ નાભી જોવો. કશો વાંધો નહીં સોમભાઈ, ખાલી હું બારોબાર જઉં છું. ગોમ માં જતો જ નહીં, બરોબર ને? અને આપડે બે જ જોણ ને. હાર હાર, આપડે બે જણા, બીજા કોઈને કોને નહીં પડે. અને કહી દેજે વટકે સાત. હાર હાર, કહી દે બધું. તી કીધું ને બધું કહી દે. પૈસા ખર્ચીને લાભવાની એટલે લાભવાની. અરે લાભવાની એટલે લાભવાની, બીજું કઈ કહેવાનું? બીજું બસ એટલું તું કહી દેજે. સારું હેડ, બીજું વધનું તારે કોઈ કેવું હોય તો કેજે. ના ના, મારે તો કોઈ કેવું નહીં. અમુક જીવન આ બધું જઈને કહેવા ને, એટલે જખ મારી જીવન મોકલવી પડશે કોયલ નજી. ખબર નહીં મોકલવાનો, અને બૈળામાં ધોકા ખાવાના હોય, બફણો ખાવાના હોય, એટલે ખેમલા લઈને જવાનું. ઉભો રહેતા હા ખા, તું એ કેટલો નીચ મોણસ છે. હા ખા, તને ખબર છે કે મારી પરિસ્થિતિ સેવી છે? તો મારા વર્ષે કુટુંબ મળી જાય બધા ભેગા થઈને. હા ખા, તને તું એ સીવી લાવું છું, હું જોઉં છું. હું નહી તો કોઈ નહી. એ જીવનિયાનો હાથ પકડ્યો છે ને, પણ મેલાવું ના તો તારો ઘેર નહીં. વર રાખ, હું સીધો અમે જઉં છું સરપંચ ના પાસે. એવું થઈ રહ, ઘેર તો કોઈ દેખાતું જ નહીં. આ માણસ ની આખા ગામ માં જ્યાં જરૂર નહીં હોતી, ઈકણીઓ ના બોલાય તો પેલો અહીં ઉભો થઈ જાય છે. અને અત્યારે હાલવાની ખાસ જરૂર છે તો શીખર અત્યારે છે ઘેર હાજર નહીં. ગમે તે શક જોતો છે, પણ ઘેર તો આવશે કેવું? મોચામોત વાટ જોઈને આવે ને, તરત તડકાના ગમે ત્યાંથી કંટાળીને આવશે ને, એટલે વધારે ગરમ થશે. અને બે મમરા વધારે મેલશી પેલા ગોબરજી ની કણ આવે, એટલે તરત જ બરોબર ના એવા સમજાવા છે ને. મારે કશું કરવું ના પડે. અને સોમલા ને ખરે ને કહેવાનો મતલબ નવી બાયડી લાવવાની થઈ આવી જાય, જે રીતના લાવું છું લાય. અને પેલું સુટું જે રીતના લીશે એ લે. તારી મમ્મી નું કામ જો, કેવું ચકચકાટ કામ કરાવી જા. ખેતર નું કામ તો ખરેખર ચકાચકસ કામ કરાવી દે. હવારે ખેતર નું કામ કરવાનું હોય ને તો રાતે ચિંતા હોય. પણ ભણા આપડે ઘેર છે ને, એટલે એમ જ કેવાનું. ખોણ કરવાનો તારા મમ્મી નો, એટલે એવું છે જાજુ તારી મમ્મી ખરી ગરમ ના થાય તારા મામા ઉપર. વખોણ કરવાની જરૂર નહીં, ખાલી આમ જો જો દેખો છે કપા. હાલ ભલે રે મજૂરી કરા, બાકી ઘન બજાર માં તો આપડે બેન જ જવાનું છે કા. એ તો રૂલ હોય તો આપણે તો ત્યાં થોડા હેરા જશી. આપડે તો ખાલી ભણા થોડો ટાઈમ નરવા હોય ને, ગોમ માં ઓટો મારી એવા હેતમ મારી દેવાનું, એટલે એને સારું લાગે. ના મામા, કોમ તો થોડું થોડું હેતન નું કરાવવું પડશે માર મામી. ભણા જો એક વખત જો આપડે કોમ કરતા થઈ જાય ને તો લાલચ જાગી જાય, પછી તારી મમ્મી ને રોજ હેતમ મોકલે. એટલે આપડે ખરું ને જાજુ કોમ નહીં કરવાનું, ખાલી તેલું કાઢવાનું. લગન બધા પટી ગયા છે, જેઠ મહિનો બેસી ગયો, એટલે વરહાત આવશે. એટલે જેઠ મહિના નો જોબ બાકી રહ્યું. પણ હું તો એમ કઉ છું, ગમે તે કરીને નારો તો કાઢ્યો,
પણ અમો ચોમાહુ છે ઇતના કાઢશો. એ તો ચોમાહુ જતું રહેશે, એની ચિંતા કરશો નહી. ના પણ ગમે તે ગમ માં કોક નવું લાવવું તો પડશે, કારણ કે આપણો ખર્ચો નેકરે કે. ચાલુ કરાવી તો ઘેર કર્યું ખૂટવાનું નહી. ઓટોમેટિક બધું થયા જાય પછી એમના થોડો ડાયરેક્ટ આવી જાય ઘેર. તમે તે થાય ગુણા ગામમાં મંડળી ચાલુ કરવી પડશે, કારણ કે ચોમાહું નીકળી જાય. મને તો તંબુરો વગાડતા હારો ફાવે. ના ના યાર, હું કારીગર છું. તું તો અમારો કારીગર નહી ગોમો, બધું ફાવે. તો અમે આખા ગોમો બધાનો કારીગર જ છે. રસ ખાવાનો છો, ગળી મુઠું કરવાનું છો. ખાવાની વાર રાખો કે પોહેઠ વર્ષે મોહનથાલ તો આવે છે. પોહેઠ વર્ષે તો અત્યારે બધા મોહણ જોયે છે. પોહેઠ વર્ષે તો થોડું લોકરું ઓઢારી અને જોન માં પીને લઈ જાય છે મોહણો માં. અત્યારે તો લાલ પીળો પહેરી જોન માં જવાનું છે યાર. પોહેઠ વર્ષે જોન માં બધા પેલી આપણી જોન માં ખરા ને ઢોલ વાગતો વાગતો આગળ હેડ અને આ જોન માં પાછળ હેડ. એ વાત મારી થા, એ વાત હા. હું કઉ છું કુણ જાય છે તો પૂછો. બીજી બધી વાતો મેલો પણ પૂછો તો ખરા ખેમા ને પેલા પેલા. એટલે હું આપડે ગોડાય છીએ, ગોડા નહીં પણ મારી વાત હોભળ્યું એટલે તો મને મગજ કોમ હાલતું નતું. લે છોકરો હોભળ્યું. આ જીવનલાલ ને બે જણા બેઠેલા હતા બરોબર, અને હું જો મેં કીધું હું વાતો કરે લાયલા ના હોય તો હોભળું તે ઓછા અંતે હું અભરતો હતો. આ તો હું કી ખબર છે, કોઈને કીધું નહીં. તું મારો કુટુંબી ભાઈ છે ને એટલે તને કઉ છું કે તારે કોમ કરવાનું છે. જીવન કે હું કોમ કરવાનું છે એટલે જીવન ને કીધું કે તારે મારા હારાને ઘેર જવાનું છે ગોબરિયા પહેણ. અને એમ કહેવાનું છે કે તને કોયલ ના ઈકન કોયલ ના ભારે ભાર પૈસા આલુ પણ મારા કોયલ હંગાથી છૂટું જોવે. જીવન એ પાછો સણકો કર્યો અને પાછું કીધું કે મારે નવી લાભવાની છે. તે જીવન એ લાફો મેલ્યો છે માં કાકા. પેલી નવી લાવવાની વાત મને એ ખબર નહીં પડતી કે આટલા ભારે ભાર પૈસા છોથી લઈને આવવાના છે. અને વાતો કરતા હતા ચમો કાકો કે ઘણા બધા રૂપિયા આયા છે. સોળ વર્ષ ની સુંદરી લાંબી છે તાને આમાં ગયો બધો છો સામુ. અને હું મને તો એ નહીં કેવું, મારે તો એ કેવું છે તમારા પેલા ભાઈ જેવા જીગરી ભાઈબંધ ગોબરજી નું હું થ. એ વાત સાચી કરી, દવા પીવા વખત આવશે. વાત કરો છો વાત તો છે, લાખ રૂપિયા ની કરો છો તમારા ભાઈબંધ નહી ખાસ. અત્યાર સુધી આપણે ધોકા ખાઈને લેવા જતા ઘર વસાવવા માટે, પણ આ મોણસ આજે ઈકણ મોકલે છે ઘર તોડાવવા માટે. આમાં મને ખબર નહી પડતી હોય નુકરા ને. મારે તો કશું કહેવાય જ ના. અને પાછા જતા જતા મને કહેતા કે અમો ખેમલા એવા ના ભેળવતો.
ના કાળિયા બેન તમન મને કાળિયો કીધો સુમલાઈ તાણે જો અમો ભણા જોઈએ ગજબ થઈ ગયો ગજબ મુંતા ઓપરેશન તાનું મારા મને રૂપિયા આયા સુધી અમો એ તો મને હું ખબર રૂપિયા આવે તાણે આવા શોખ જાગ બધા મનોક ના મણો એનો ડોહ પેલો ડકલી વારો સિયો તો પુંજો પુંજો છે ગાલિત ન તો છે માટલું માટલું કે ના રખા ના કોણે તો ભીખ માંગવાના હો હતા આટલા બધા રૂપિયા લાવ્યો છો થી એમાં તો આબરૂ કાઢે એવું નહીં કર્યું ગોમની ગઈડું ગોળું લાલ લગવામ આવું થયું અમો આ પોહેટ વન નો ડોહ ગોળવણની સુંદરી લાવે અને પેલી ગહેરી ડોસી છૂટું હાલ તો કેવી હાલત થાય મને એવું લાગે છે તમારો ભાઈબંધ એમ જાજુ નહીં જીવ અરે ખેમા તને ખબર નહીં આજ ના હું સમાચાર આલું છું સમાચાર આલું છું નહીં હું તો કઉ છું આ વસ્તુ ગોમ માં બનવી જ નથી અરે ના બને ખેમા મહાંતર હજી તો જીવું છું કઈ મળી નહી જો ગોબરજી તો મોહણ જાય છે તો પાછો લાવે તો પોણીમ ઘર કરી તમારા ઘર ના વાગી ઘણા રૂપિયા આવી જાય છે સોમલા પાન જો સોમલો શો નાટક કરાશો જો પોહેટ વર્ષે જો પૈસા શો થી લાયો અરે પૈસા એટલે ખેમા ને પૂછ્યું નહીં ખેમો ખેમા ના ખોનગી મને કુલરી માં ઘર બાગવાનું કર્યું છે હું તો એમ કઉ છું ના આવતો જી હરજે ગોબરજી પહાણ તમાર ભાઈબંધ ને કયો ના ખોટું થઈ જાય પડે ઠંડા સોયલા અને હોય મારા બહેન વાત એકડી જાય છે રોટી ખાવાનું બધું એ ગોબરજી ઠંડો સુધી ઊંઘી રહ્યો પાછો ખરા બપોરે જીવનલાલ તમે શેથી આયા આ જીવનલાલ તો ખરા બપોરે આવવાનું હોધી હે ગમે ત્યાં રસ્તા રખડતા જ હોય આવો આવો બે એ તમે સાંજો સુધી ઊંઘી રહો મારો ભાઈ હરિયો કાઢે એમ દમ નીકળી જાય છે યાર એટલે ભાઈ ના ઉપરાળા માં આવ્યો છો અરે ભાઈ ના ઉપરાળા માં નહીં આવ્યો ભાઈ ને મોકલે છે એટલે આવ્યો છું બાકી હું તો આબા માંગતો એટલે બધા આમાં આયા આઈને થાચી જાય એટલે અમે તમને મોકલે છે એમ અમે સન ગોબરજી એમ નહીં તમને શરમ આપી જો અત્યાર સુધી છો ઊંઘી રહેતા અમે ભાઈ વભર્યા છે તમને અમે મારા ભાઈ નું ઉપરાળું લઈને અમે આયા છો ગોબરજી અમે મારો ભાઈ રહ્યો ને એ જબરજસ્ત કાયો છે સર અમે હું કે છે મારા સૂટું જ લેવું છે હું કીધું સૂટો લેવાનું છે તમે મોકલતા નહીં એટલે દેવાના લક્ષણે સૂટો લેવા ખોડતા છે તે તન તમને ના ખબર પડે આટલી ગળા રખાતી છે વાકણ કોયલ ને મોકલી ના દેવાય તે આટલી ગળા તન તમે શો ખોવાઈ જતા આવી ગયા કે હું તો તૈયાર જ હતો પણ ના હોય નાટક કરતા હતા હોય આયા બીજા બીજા ડખલા કરતા હતા એટલે પછી અમે મને તો શો કેતો નતો પણ આ સૂટું લેવાનું થયું એટલે મને વાત કરી મન કે ભાઈ ના હોય તો મારા હારા નીકળ જા અને કે તમારા સૂટું લેવાનું છે અત્યાર સુધી તો લુખો ફરતો હતો ને છોદી પૈસા આવી ગયા અમે ગમે ત્યાંથી પૈસા ના આવ્યા હોય પણ અમે સૂટું લેવાનું એટલે લેવાનું જ છે અમે શાંતો ચાલવાનું આટલી ઘણા રોટલા હાથે બનાવીને ખાધા છે મારા ભાઈ ને એટલે અમે તમે કોઈ કેવા વાળા રહે જ નહીં અમે હું કેવાનું તમને ના ખબર પડે મેલી ના જવાય કોયલ ને ગોબરજી અમે શું કીએ અમે એનો કંટાળો છે અમારું કીધું મનાયું નહીં એ તો એમ કે મારા સૂટું જ લેવું છે પૈસા જે થોય ને એ આલી દેવાના છે ઓહો પૈસા આલી દેવાના હા પૈસા આલી સૂટું લેવાનું છે એમ કે છે કે હું કોઈની વાત વાપરું નહીં અમારે નહીં વાપરતો બરાબર કોયલ ને સૂટું હાલવાનું છે અને પાછા ભારે ભાર પૈસા તમને જે થતા હાલવાના છે અને નવી લાવવાની છે મારા ભાઈ નું નવી લાભ છે પૈસા જે થાય ને ખર્ચી લાવવાની છે અમે ચાર જણા કેવા આવું તો સાંભળવાનું નહીં કોઈનું એ અરે કોઈનું સાંભળવાનું નહીં એને નિર્ણય લીધો ને એટલે એનો નિર્ણય પૂરો જ કરશે અરે ઓહો આટલા બધા રૂપિયા આયા છે છોતી પણ આટલું બધું અભિમાન છોતી આવ્યું છે અમે અભિમાન આવે જ કા હું કરે કંટાળો છે એનો ક્યાં સૂટું લેવું છે અને બીજી લઈ જવી છે એમ કે છે લ્યો
આ તો સૂટા ઉપર આવી જાય સીધા. અમે મારા કરવાનું હું કયો તે ના હોય તો અમે સૂટું લેવું હોય તો તમને એકલો તો હું થોડો છૂટું હાલ દઉં. બે બે અમે ઈમો તો હું હાલવા શકાય જો કયો તમે તાર. પણ એ સોમોજી તો હોય અબ્બા જોઉં કે એમને છૂટું કુ ન હાલું હું. હા એ વાત હે. અને પછી અમા સોમલો મારા હંગાતી આવ્યો હોત તો પટી જો ડખો નારો. અને મારે તો કશું નતું કરવું, છૂટું એ કોઈ નતું હાલું, પણ આ સુખ શાંતિ હાચવીને રહ્યાવત ને અને સમજીને મજૂરી કરી હોત ને, આ ચોરીઓ ના કરી હોય, ગોમમાં ડખલા ના કર્યા હોય, આ પેલા ખેમલા નો શંખ છોડ્યો હોત ને તો હું તો મોકલવા તૈયાર હતો. પણ ના હોય હોય કણ પીન આવ, પછી ના હોય ડખલા કરે હોય આઈને મને જે તે નાટક કરતા હતા, એટલે પછી હું શું કરું કે જીવનલાલ. આમ તમાર જેવા બે માણસ સમજણ આવ્યો હોત ને તો મોકલવા હું તૈયાર હતો. પણ ના હોય તો અમે એક કામ કરો, આમ સૂટું જ લેવું હોય ને તમારે તો યુવાન લઈને આવો, તો પછી હું બે મારા હોય થી બે જણા ને બોલાવું, તમે બે જણા આવો તમારા ભાઈ ને લઈને, પછી હું સૂટું હાલવા તૈયાર થાઉં. બીજું તો હું કરું કયો. હા એ તો બરોબર છે. હારું હાલો તાર મુ માર ભાઈ ને તમારે એકલો હું સૂટું હાલું તો માર તો હું સમજવાનું. મમ્મી સહી જો કીવાની હે. ના ના જોવો તો કાને મને થોડું કે હારું હાલો હું લઈને આવું તાણ. અને હું તો કંટાળો છું આટલી ઉંમરે બચારી કોયલ નું હું થાય તાણ. ઇને હું ગુના કર્યા તા, આ જમ ખરાબ હતો ઇને હું જ ગુના કર્યા. કયો રો રો ને ગમો કોઈ નું ઓભરતો નહી, એ ખેમલા હંગાત ફરતો તો આટલી કરા. આજે આ ભાઈ દેખાતું નહી હોતું, રૂપિયા જ દેખાય છે. અભિમાન આવી જાય છે લોકો ને. એટલે અભિમાન તો આવે જ કા. આટલી ઘણા મારા ભાઈ કેટલા વખત વખત લેવા આવ્યો, તમારે ના મોકલવી પડે કોયલ ને. અને મારા ભાઈ પાસે પૈસા આવી જશે એટલે એને તો બીજી લાવવાની જ છ. અમુશાન જો ઉધી રોટલા રખડી રખડી ખાય, એક દાળ મારા ઘેર આવે, એક દાળ ખેમલા ઘેર, એક દાળ ગોમો ખાવા જાય. ખોબરો અમે તમે મોકલો ને તોય નહીં લઈ જવાની કોયલ ને, અને નવી લાવવાની છે અને અમે કમ્પ્લીટ કરી મેલીશું પાકું. જીવનલાલ તમને અભિમાન આવી ગયું લાગે છે. અરે અભિમાન તો આવે જ કે મારો ભાઈ ગોમો રખડતો હોય ને. અને આ તો તમે વહેલા છૂટું ના લ્યું ને કાટલી ઘર મારા ભાઈ ને ઘેર થી આવી જવા બીજી લાવી દીધી હોત. આટલી ઘર મારો ભાઈ હોય હોમાંથી લેવા આવતો તો તોય તમે નતા મોકલતા. પણ અમે તો મારા ભાઈ તૈયાર થઈ જશે બીજી લાવવાની છે એટલે લાવવાની છે. તમે મોકલો ને તોય નહીં લઈ જવાની કોઈ ને. અને ભારે ભાર જે પૈસા થતા હોય ને એ કહી દેજો, હું લઈને આવું છું મારા ભાઈ ને. હું હાર આવો તાને પછી હું કરું. અમે લઈને આવું તો પડશે જ કા. જો કે આ પાવર આવ્યો છે હોવાને એક ના એક તો, પણ બીજા ને પાવર આવી ગયો, બે બે ભાઈઓ ને પાવર આવી ગયો. અને આટલી ઘરે તાને તમે શું ખોવાઈ ગયા તા, વહેલા આવ્યો તો હું કોણ ના કરો. પણ છૂટું તો નહીં ચાલવાનું, તમે આવો તમારી ખબર છે. એક વખત લઈને તો આવો, હું છૂટું આલું છે, છૂટું લેવાય છે એ ખબર પડે. આ તો ગોબરજી છે કોઈ એમ છૂટો આલી દે, તમારા રૂપિયા બાળી ઓગળી જયું. અને તમારા રૂપિયા નો પાવર તમારા ઘેર રાખજો, હોય નહી તમે આવો તમારી ખબર છે. પેલા જો પેલા પેલા જઈને ગોબરજી ના વાત અરે કરવાની નહી, કારણ કે આમાં નક્કી નહીં, આપણા વાત ની કોઈ ખબર નહીં. આ તો ખેમલો નહીં ગપ્પુ મારી ગયો તો દફણો પડ્યો આપણા બહેરામાં. એ તો ઈજીએ ને, એટલે ગોબરજી બે શબ્દ કહી ના પરથી ખબર છે નહીં. ગોબરજી વાત ખોલે ને તો જ આપણે વાત આગળ વધારવાની. બાકી એમ જ કહેવાનું કે અમે તો આખલું હોગવા નીકળ્યા છીએ, તો આમાં આવું આવ્યું છે. એ તમારે વાત કરવાની, હું તો બોલવાનો જ નહીં. ખબર વગર એમને કશું બોલવાનું. અત્યારે જો તે વાત ફેંકી ના દેવાય, અત્યારે કશું હોય ના નું કાંટા હોય તો આપણે ઊંધું ગાલવાનું થાય. તો આ તો કોકરે ના એ કીધું હોય સાચું ખોટું, આપણે જાતે હભર્યો તો ભણા વધો ના હોત. ગોબરજી આમ તો ઓળખતો હતો, પણ અમે ઓળખવાનું બંધ કરવું પડશે. કોઈ નહીં અમે બેતારો બેસી જવો એવું લાગે, દસમા બસમા કઢાઈ આવો. આવો બેહો. ખરેખર તમારી તો જિંદગીમાં મજા જ છો. મજા નહીં, મારા જેટલું દુઃખ કોઈ નું નહીં. આ ઠંડા સોયલા દેહી રહું છું. દુશ્મન તમારા તમારા ત્યાં છે, બીજા કોઈ નહીં. દુશ્મન નું મેલો કે દેતવા, તમારે તો લીલા લહેર છે ને કાકરી ની વારી છે. બેઠા બેઠા ડૂસો બોલો છે ને બેહી રહો સોયલ. અમે કંટાળે શું મેલો ચાલ કાકડી ને બધું તેલ પીવા જેવું. અમે ગોબરજી જિંદગીમાં બધા કંટાળા છે. તમે ગામ ના સરપંચ ત્યાં છો, પણ તમને શરમ આપી દો. શરમ લગારે શરમ જેવું છે કે નહીં? એટલે ગોબરજી આવું અવરું અવરું બોલશો નો, અને કરવા વેણ તો બોલવાનો જ નહીં મને. એટલે અવળું બોલશો નહીં એટલે. એટલે અમે બધા ધાર્યું છે હું તમારા ગોમ વાળો. ખરાબ કર્યો
ઉભો થઈ ગયો. હું તો રૂપિયા વાળા થઈ જવા ને તમે બધા તો તમારા ઘરના મારા કોઈ નહીં. એટલે ગોબરજી રૂપિયા નું અભિમાન અમોન નહીં હોય બધા. એ જે કરતા હોય કરતા હશે. અમે તો મજૂરી કરી ખાઈએ છીએ, શું રૂપિયા ભેગા કરીને. રૂપિયા નો અભિમાન નહીં, રૂપિયા નો અભિમાન ના હોત તો આટલો મારા ઘેર આવીને કોઈ પાવર ના કરી જાય. એટલે તમારા ગામ માં પાવર કરી ગયો, અમારા ગામ નો. ગોમ માં નહીં, મારા ઘેર મોચા બેહીન મને ધમકાઈ જોતા તમારા ગોમ નો. ખાલી સમાચાર મોકલ્યા હોત તો ઉભો ના રહે પાણી પીવાય. આમ સમાચાર છો મોકલવાના આવું છે? તમે આયા છો રૂબરૂ અમે, એક હજી તો આઈને કલાકે નહી થયો ને તમે આયા. કલાક મળી જ હા. તાણે તમારે પેલા રહ્યા ને સોમાજી ના ભાઈ જીવનલાલ, જીવનલાલ મુસાર. ઓવા આઈ કઈ જાજે મને હોય કે સૂટું લેવા તૈયાર થઈ જાવ. તમારે કોયલ ના બારો બાર રૂપિયા લેવા હોય તો હલવા તૈયાર છીએ અમે. પૈસા તો મુઆ તેલ પીવા જાય અને સૂટું હાલ તો તેલ પીવા જવું. પણ કે લાબાની છે બીજી અને રૂપિયા થાય એટલા હાલી ને બીજી લાબાની છે. એટલે ગોબરજી એ વાત ફાંભરી ને એટલે તો મુએ પોણી પીવા નહીં રહ્યો ગયાર. ઈમાં તો આવ્યો છું પણ પેલા પેલા મારે વાત ના ખોલાકા. આ તો તમે કીધું એટલે મારે કેવું પડ્યું. આ તો તમારા જેવા હારા માણસો જોઈને મેં ગોમો છોડી નાખી હતી તમારા. નાકા અમે તો કોઈ ના હાલે તમારા ગોમો અમે પટી ગયું. ગોબરજી પેલી કહેવત નહીં, હોમણ ઝાડ હોય અને કંગારીઓ હોય આખી ઝાડ બગાડ. અમારા ગામમાં એક નંગ ખરાબ છે ને એમાં આખું ગામ ને ઊંધું ગાલવાનું. અમે તમારી કોઈ વાત કર્યા જેવી નહીં, તમારું આખું ગામ ખરાબ છે અને હોમણે હોમણ ઝાડ તમારી અંગારિયા વાળી જ છે. જે મરી જશે તમારા ગામમાં, કોઈ સારો માણસ જ નહીં. મરી નહીં જાય. રૂપિયા વાળા તો અચ્છા અચ્છા રહ્યા મારા ગામમાં. ભૂઈ બેહારે હોય તો ભૂઈ બેસો, આટલો બધો અભિમાન નહીં. અને રહ્યા દારૂ ને તો નાચવા વાળી હિરોઈનો લાઈન ઘેર બેહારી એવા છે રૂપિયા વાળા. પણ આટલું અભિમાન ઇવન નહી. પણ મને શું ખબર, ગોબરજી આવા નાટક કર્યો શું હોય? હા ચૂકલો આવે તો જીવણીઓ, હા ચૂકલો આવે તો હું સુટું હલવા તૈયાર થઈ. અરે સુટું હલાવતું છે, તમારે જો કોઈ ગોડો માણસ હોય એટલે નહીં હલવાનું. એટલે રૂપિયા હોય એટલે આટલું અભિમાન આવી જાય. રૂપિયા હોય તો એના ઘેર આપણા તો રૂપિયા થોડા નાખી જો સર. અમે નહીં હલવાનું, તાન કરવાનું હું. તમે બધા મરી જશો એટલે મારામાં હું કરવાનું. સુટું લેવાનું છે એટલે પૂછવા તો આવશે કે ગોમના સરપંચ. કોઈ એકલો તો હોય સુટું લેવા નહીં આવે કે કોઈને પૂછવા નહીં આવવા ના. કહી દીધું કે આવી જજો બે જણા મળી જાય સુટું. એટલે હું તમારે હાલી દેવાનું એમ. એટલે આ ગોબરજી સુટું હાલ દે. તાને હું એમ કઉ છું કે કાઠા રહો ગોબરજી. કાઠા છીએ અમે તો, તમારો આખું ગોમ આવે ને તો એકલો ગોઠું એવો નહીં. હું તો એમ કઉ છું. બોલાયા છે અબ્બા જે તમે જોવા ખાલી. અને સુટું લીધા વગર તો બીજી તો શી પાણી ભરવા આવશે કે પાવા આવશે સોમલા. બીજી બધી વાત તો તેલ પીવા જાય પણ મને એ સમજાતું નહીં. આટલા બધા રૂપિયા આયા છોતી ને અભિમાન છોતી આવ્યું એમ તો કોઈ નહીં. અત્યારે બધા પૈસા નો પાવર કરે છે પણ નેકરી જશે પાવર અમ. અને ગોબરજી કાલ સુધી તો ભેગો થયો સોમલો એને લુઘરે મને રોજ ભેગો થાય છે. પૈસા હોય તો એની ટોપી બદલે કે ના બદલે એ બધું મારે ના જોવાનું હોય. એના પાન ફૂંચી ખાવાય નહીં. એ 1.5 વીઘો જમીન છે ને એ રેજ છે ખાલી. મને નહીં લાગતું એક રૂપિયો હોય ના પહાણ. તો પણ આટલો બધો પાવર છોથી આવ્યો. બીજું કોઈ નહીં પણ બે ભાઈ ભેગા થઈ કોઈ ચાલ ના રમતા હોય એવું. જીવણી આવવાનું નક્કી નહીં મામા પાછું. નાનો જીવણીઓ મુસાર ખરો ને બાર છે ને એટલો બીજો મોય છે પાછું. તારી એક વાત કહી દઉં છું. એરે અબ્બા ના સુટું લેવા કોઈ અંગાત ના હતા ના કે બળા તમારા તૂટી જાવ જો એ દાળ ભાઈ બની લેવા. જી મો હારું કોમ હોય તો જાવ, બાકી આવા ખરાબ કોમ માં હું ના આવું. હા ઈવન કીધું છે કે સુટું લેવું હોય તો તમે આવો. આ તો તમે ઊંઘેલા હોય તો હું જગાડવા આવ્યો છું ખાલી. હું તો જાગેલો છું. આ ગોબરજી ઊંઘી રહેવા છું જ નહીં. હોય તાણ કાઠારો તમે તાર અને ચિંતા કરશો ને ગોબરજી. હું તો કઉ છું બીજી લાવી દે સોમલો તો બીવાની જરૂર નહીં. ફળફળ્યું લખીને સીધું કોરેટ માં હાલી જ દેવાનું છે. એ તો અત્યારે તમારી શરમે હું બેહર્યો તો પણ અમે એના કાંઠા જ. મારી શરમ કોઈ રાખવાની નહીં. તમારે ખાલી અમે કોર્ટ ને હું બતાવું છું. કોર્ટ જેવી હોય અને કોર્ટ માં જેવી રીતના લડાઈ થાય બધું હું બતાવું છું. ગોબરજી અમે લડી જ નાખવાનું. અમે ખેલ ખરો બધો પૂરો જ કરી નાખવાનો. એનું ભીખ માગતો ના કેવડાવું ને બચ્ચા ના કેવડાવું તો થઈ રહ્યું. તને હું તો કઉ છું ના માથા ટોપી ના રવી દો. ટોપી નહીં પગમાં જોડું ના મેલું જોડું. અને હંગાતી પેલા જીવણી ની મુસોઈ કઢાઈ નાખો. હું તો એમ બધા ને હરખા કઈ નાખું છું. ખાલી તમે વચ્ચે ના પડતા બસ. અરે ના પડું ગોબરજી. તમે કાંઠા રહેજો. હા હું તો કાંઠો કેવા જાય તો હું તો મારું કશું ચિંતા કરશે ને ગોબર તો કાંઠા છે. તમે જોવા ખાલી. અને તમે તાર એટલું કેજો કે પછી સરપંચ ને લઈને આવો જે કરવું હોય પછી તો મારા પાન આવશે. કે હું બધું કહેવાનો છું. યુવાનો ઠાઠો જુદો થઈ જાય બે દાણા શેરી ગોમ માં જોજો. હું દશા થાય છે. અને તમે નહીં કરો પૂછવા મને આવશે તો હું ઠાઠો જુદો કઈ નાખશો સોમલા. યુવાનો તમે હોય આભા તો જાઓ પછી યુવાની વાત. હું શાંતિ થઈ. હું તો વળી કીધું આ તો ગોબરજી વળી સુટું આલી દીધો
છૂટું આલી એ બીજા નહીં કે બીજી લાંબાઈ નહીં દેવાની. રૂકા છૂટો લેવા ફરે છે અને ગામના સરપંચ ને આગેવાનો બધા એક બાજુ અને અહીંયા એકલા એકલા છૂટો ખોળે છે. જોકા ચાલ્યો વાપરે છે. તમે એક વખત આવવા પછી તમારી વાત છે હોય. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.